गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आप प्राज्ञानिक स्वास्थ्य एनी प्रस्तावना अने प्राज्ञानिक स्वास्थ्य जलवाई रहे ए माटे सरकारी अने बिन सरकारी संस्थाओं कई रीते कार्य करे छे, WHO बराबर, तो आ बधी संस्थाओं कई रीते कार्य करे छे ए पण आपणे वात करी अने वस्ती विस्फोट कई रीते कई साल में केटली वस्ती हती ने धीमे धीमे केटली वस्ती वधी रही छे तो ये वस्ती विस्फोटनी आंकड़ाकीय माहितीनी पण आपणे वात करी। हवे आगळ आपणे समझिए कि जे प्रजननी क्रिया दरमियान सजीवनी संख्या में वधारो थाय छे बराबर, तो ये वधारो वस्ती वधारो अटकाववा माटे केटलीक गर्भनिरोधक पद्धतिओनो उपयोग करवामां आवे, कुदरती अने कृत्रिम बने, तो एना लीधे वस्ती वधारानुं प्रमाण घटाड़ी शकाय छे बराबर। तो आजे आपणे गर्भनिरोधक अटकाववा माटेनी केटलीक कुदरती अने गर्भ अवरोधक पद्धतिओ विशे समजीशुं। गर्भनिरोधक पद्धतिओ कुदरती अने कृत्रिम बने गर्भनिरोधक पद्धतिओ विशे आपणे शीखीशुं કે તમને ખ્યાલ છે કે સ્ત્રી માંડકોષ અને પુરુષમાં શુક્રકોષ એના ફલન અને ફલિતાંડથી ગર્ભનું નિર્માણ થાય છે અને એ ગર્ભમાંથી નવી સંતતિનું નિર્માણ થાય છે, પણ જો ફલનની ક્રિયા અટકાવવામાં આવે તો આગળ ગર્ભ બનવાની શક્યતા રહેતી નથી। તો એવી કેટલીક પદ્ધતિ આપણે શીખીએ કુદરતી અને કૃત્રિમ બને કે જેનાથી ફલનની ક્રિયા થાય નહીં अथवा तो फलन थाय तो आगर गर्भनो विकास न थाय, मतलब गर्भनिरोधक कुदरती अने कृत्रिम गर्भनिरोधक पद्धतिनो अभ्यास करिए जे तमने शॉर्ट नोट तरीके पूछी शकाय। तो पहला आपणे वात करीए के शुक्रकोष अने अंडकोषनुं फलन थई फलितांड बने अने फलितांडमांथी गर्भ बने छे, ए गर्भमांथी नवी संततिनुं निर्माण थाय छे, तो ए गर्भ बनतो अटकाववा माटेनी गर्भनिरोधक पद्धतिमां पहेला आपणे कुदरती गर्भनिरोधक पद्धतिओनी वात करिए। तो आ बे मार्क्समां तमने शॉर्ट नोटमां पूछी शकाय के गर्भनिरोधक पद्धतिओ कुदरती गर्भनो विकास अटकाववा माटेनी गर्भनिरोधक कुदरती पद्धतिओ समजावो। तो एमां पहेली पद्धति छे सामयिक संयम। हवे सामयिक संयम एटले शुं, आगळना चेप्टरमां तमे शीखी गया छो કે ઋતુચક્રના કયા સમયગાળા દરમિયાન અંડપિંડમાં અંડકોષનું નિર્માણ થાય છે, ક્યારે અંડકોષનું પતન થાય છે એટલે કે અંડપાતની ક્રિયા થાય છે, ક્યારે ઋતુસ્ત્રાવ થાય છે, એ બધી જ પ્રક્રિયા તમે શીખી ગયા છો કે ઋતુચક્રના 14મા દિવસે 1-13 દિવસ દરમિયાન અંડકોષનું નિર્માણ થાય છે, 14મા દિવસે અંડપાતની ક્રિયા થઈ અને અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે। તો કુદરતી સામયિક કુદરતી પદ્ધતિમાં પહેલી પદ્ધતિ છે સામયિક સંયમ। સામયિક સંયમમાં શું કરવાનું હોય છે, તો વ્યક્તિ સ્ત્રી અને પુરુષ બંને સામયિક સંયમ રાખવાનો છે બરાબર। તો ઋતુચક્રનો જે સમયગાળો છે, દાખલા તરીકે ઋતુચક્રના 10 થી ઋતુચક્રનો સમયગાળો એટલે ઋતુચક્ર જ્યારથી સ્ટાર્ટ થાય ત્યારથી આપણે ગણીએ છીએ, તો ઋતુચક્રના 10-17મા દિવસ દરમિયાન જો સમાગમ ન કરવામાં આવે તો અંડકોષ અને શુક્રકોષના ફલનની શક્યતા ઘટી જાય છે અને ફલન ના થાય તો ગર્ભ રહેતો નથી અથવા ગર્ભનો વિકાસ થતો નથી, ગર્ભ બનતો નથી। તો સ્ત્રીમાં ઋતુચક્રના 14મા દિવસે અંડકોષ પાત એટલે કે અંડપાત થાય છે અને 14મા દિવસ પછી ફલનની શક્યતાઓ વધારે હોય છે। સામાન્ય રીતે કોઈમાં આ સમયગાળામાં ફેરફાર હોય છે કે 2-3 દિવસ આગળ 2-3 દિવસ પછી, એટલા માટે ઋતુચક્રના 10-17 દિવસ સુધીના સમયગાળામાં જો સ્ત્રી અને પુરુષ યુગલ એ જો સમાગમથી દૂર રહે, સેક્સ ન કરે, સમાગમથી દૂર રહે તો ફલનની શક્યતા ઘટે છે, કારણ કે 14મા દિવસે અંડપાતની ક્રિયા થાય અને અંડકોષ મુક્ત થાય છે એટલે આ સમયગાળા દરમિયાન શુક્રકોષ અને અંડકોષનું ફલન થવાની શક્યતા વધારે છે। તો જો એ સમયગાળા 10-17 દિવસના સમયગાળા દરમિયાન જો સ્ત્રી અને પુરુષે સમાગમ ન કરે કુદરતી, તો કુદરતી રીતે ફલન થવાની શક્યતા રહેતી નથી, ગર્ભ બનવાની શક્યતા રહેતી નથી, આને સામયિક સંયમ તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ બીજી કુદરતી પદ્ધતિ છે, તો એ છે બાહ્યસ્ખલન અને સંવનન અંતરાલ। બાહ્યસ્ખલન એટલે શું, તો જ્યારે સ્ત્રી અને પુરુષ સમાગમ કરતા હોય છે ત્યારે પુરુષ
समागम दरमियान जे वीर्य स्खलन थाय छे तो वीर्य स्खलन पहला शिश्नની યોનિમાર્ગમાંથી સ્ત્રીના યોનિમાર્ગમાંથી શિશ્નને બહાર કાઢી નાખી અને બહાર વીર્ય સ્ખલન કરે તો વીર્ય સ્ત્રીના યોનિમાર્ગમાં કે ગર્ભાશયમાં દાખલ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને પરિણામે અંડકોષ અને શુક્રકોષ થવાનું ફલન થવાની કોઈ શક્યતા રહેતી નથી બરાબર તો આ પણ એક શ્રેષ્ઠ પદ્ધતિ છે કુદરતી પદ્ધતિ બાહ્ય સ્ખલન અને સંપર્ણન અંતરાલ એટલે કે જ્યારે સ્ત્રી અને પુરુષમાં સમાગમ થતું હોય છે ત્યારે પુરુષ એ સ્ત્રીના યોનિમાર્ગમાં વીર્ય સ્ખલન થાય એ પહેલાં શિશ્નની યોનિમાર્ગમાંથી બહાર કાઢી અને વીર્ય સ્ખલન જો યોનિમાર્ગની બહાર તરફ કરે તો શુક્રકોષ અને અંડકોષનું ફળ શુક્રકોષ અંદર ગર્ભાશય યોનિમાર્ગ અને ગર્ભાશયમાં દાખલ થવાની શક્યતા રહેતી નથી અને શુક્રકોષ અને અંડકોષનું ફલન થવાની શક્યતા રહેતી નથી તો આ એક બીજી પદ્ધતિ છે બાહ્ય સ્ખલન અને સંપર્ણન અંતરાલ એ કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ છે જેથી ફલન ના થાય તો ગર્ભ રહેતો નથી આગળ બીજી પદ્ધતિ છે એ છે દુગ્ધ સ્ત્રાવ એમેનોરિયા અને આ પદ્ધતિ આ સમયગાળાને શું કહેવાય છે જ્યારે ઋતુચક્રની ગેરહાજરી હોય હવે દુગ્ધ સ્ત્રાવ એમેનોરિયા કેમ આવે કોને કહેવાય તો જ્યારે સ્ત્રીમાં નવ માસનો ગર્ભવિકાસ થાય કે પૂરો થાય પ્રસવની ક્રિયા થાય અને બાળકનો જન્મ થાય બરાબર તો ત્યાર પછી એમનામાં લેક્ટેશનનો સમયગાળો હોય છે તો એમેનોરિયા એટલે લેક્ટેશનનો સમયગાળો જ્યારે એના સ્તનગ્રંથિમાંથી પુષ્કળ પ્રમાણમાં દૂધનો સ્ત્રાવ થતો હોય છે બાળકના પોષણ માટે તો આ લેક્ટેશનના સમયગાળા દરમિયાન એમાં અંડકોષના નિર્માણની પ્રક્રિયા અને ઋતુચક્રની ગેરહાજરી હોય છે લગભગ છ મહિના સુધી બરાબર કોઈનામાં ઓછું વધતું હોઈ શકે કોઈનામાં છ મહિનાથી ઓછો સમયગાળો હોઈ શકે કોઈનામાં છ મહિનાથી વધારે સમયગાળો પણ હોઈ શકે તો ત્યારે જો સમાગમ કરવામાં આવે તો ફલનની શક્યતા ઓછી હોય છે એ સમયગાળા દરમિયાન ફલનની શક્યતા ઓછી હોય છે કારણ કે એ સમયગાળા દરમિયાન અંડકોષનું નિર્માણની શક્યતા ઓછી હોય છે બરાબર અને ઋતુચક્રની એ સમયગાળા દરમિયાન ગેરહાજરી હોય છે તો એ આ પદ્ધતિ પ્રસવ પછીના છ મહિના સુધી જ અસરકારક હોય છે પણ ઘણીવાર આ પદ્ધતિમાં પણ નિષ્ફળ જવાય છે કે કોઈનામાં શકે એવું હોય કે સમાગમ કર્યું હોય એ જ વખતે અંડકોષ મુક્ત થયો હોય અને ફલનની શક્યતા થઈ પણ શકે છે પણ છ મહિના સુધી આ પદ્ધતિ અસરકારક છે તો આ ત્રણ પદ્ધતિ એ કુદરતી પદ્ધતિ છે સામયિક સંયમ બાહ્ય સ્ખલન અને દુગ્ધ સ્ત્રાવ એમોનોરિયા બરાબર કે દુગ્ધ સ્ત્રાવ એમોનોરિયા એટલે કે પ્રસવ પછીના છ મહિના સુધી જ્યારે સ્ત્રીમાં લેક્ટેશનનો સમયગાળો હોય એટલે કે વધુ પ્રમાણમાં દૂધનો સ્ત્રાવ થતો હોય એ સમયગાળા દરમિયાન અંડકોષનું નિર્માણ થતું નથી અને ઋતુસ્ત્રાવની પ્રક્રિયા થતી નથી તો એ સમયગાળા દરમિયાન જો સમાગમ કરવામાં આવે તો ફલનની શક્યતા નહિવત હોય છે ઓછી હોય છે અને ગર્ભ બનતો નથી બરાબર તો આ ત્રણ થઈ કુદરતી પદ્ધતિ છે તમને શોર્ટ નોટમાં બે માર્ક્સમાં પૂછી શકાય કે કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ સમજાવો તો એમાં ત્રણ પદ્ધતિ આવશે સામયિક સંયમ બાહ્ય સ્ખલન અને સંપર્ણન અંતરાલ દુગ્ધ સ્ત્રાવ એમોનોરિયા હવે આ ત્રણેય પદ્ધતિમાં કોઈ દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી આ કુદરતી પદ્ધતિ છે એ આ પદ્ધતિની કોઈ આડ અસર થતી નથી બરાબર તો બે માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય આગળ આપણે વાત કરીએ તો કુટુંબ નિયોજનની અવરોધન પદ્ધતિ તો અવરોધન પદ્ધતિમાં બે પદ્ધતિનો સમાવેશ કરવામાં આવે છે ભૌતિક અને રાસાયણિક પદ્ધતિ બરાબર કુટુંબ નિયોજનની અવરોધન પદ્ધતિ એટલે કે કુટુંબમાં એક અથવા બે બાળકો થઈ ગયા પછી બીજા બે બાળકો ઈચ્છતા બે બાળકો પછી બીજું બાળક ઈચ્છતા ન હોય અથવા બે બાળકો વચ્ચે સમયગાળો ઈચ્છતા હોય છે દંપતી અથવા તો જે થોડાક સમય પૂરતું જ્યારે એમને બાળક ન જોતું હોય એ સમયગાળા દરમિયાન આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કુટુંબ નિયોજન માટે આ અવરોધન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો કુટુંબ નિયોજનની અવરોધન પદ્ધતિ એ પણ તમને બે માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય બરાબર મોસ્ટ ટાઈમથી આ પૂછાય છે કુટુંબ નિયોજનની અવરોધન પદ્ધતિ એમાં ભૌતિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિ બે પદ્ધતિનો સમાવેશ થાય છે તો ભૌતિક પદ્ધતિની આપણે વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ બંને માટે આવી કુટુંબ નિયોજનની અવરોધન પદ્ધતિ હોય છે બરાબર યોગ્ય હોય છે સ્ત્રી અને પુરુષ માટે યોગ્ય છે તો આ કુટુંબ નિયોજનની
पद्धति थी अवरोधक पद्धति थी जे एचटीडीएस प्रकार ना रोगो એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝીસ જાતીય સંક્રમિત રોગો છે એ રોગોથી બચી શકાય છે અને રક્ષણ મળે છે તો પહેલી આપણે પદ્ધતિની વાત કરીએ તો પહેલી પદ્ધતિ છે ભૌતિક અવરોધ પદ્ધતિ ભૌતિક પદ્ધતિ હવે આ ભૌતિક પદ્ધતિમાં શું કરવામાં આવે છે તો આ પદ્ધતિમાં પાતળા રબરના બનેલા નિરોધ માટે નિરોધ શબ્દ વપરાય છે કોન્ડોમ બરાબર तो निरोध માટેનો એક બીજો શબ્દ છે કોન્ડોમ તો ભૌતિક પદ્ધતિમાં પાતળા રબરના બનેલા નિરોધ અથવા કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે સ્ત્રી અને પુરુષ બંને માટે કોન્ડોમ અથવા નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે તો તમે અહીંયા જુઓ તો પાતળા રબરનું બનેલું અહીંયા જે આકૃતિમાં આપેલું છે પુરુષ માટેનું નિરોધ એટલે કે કોન્ડોમ છે અને આમાં જો આપેલું છે સ્ત્રી માટેનું નિરોધ અથવા કોન્ડોમ છે હવે આ સમાગમ પહેલા અથવા સંવર્ધન પહેલા પુરુષના શિશ્ન ઉપર આ કોન્ડોમ અથવા તો નિરોધથી શિશ્નને ઢાંકવામાં આવે છે બરાબર જેથી સમાગમ દરમિયાન યોનિમાર્ગમાં વીર્યસ્ખલન થવાની શક્યતા રહેતી નથી વીર્યસ્ખલન આ નિરોધ એટલે કે કોન્ડોમમાં થાય છે પરિણામે વીર્ય એ યોનિમાર્ગમાં દાખલ થવાની કે ગર્ભાશયમાં દાખલ થવાની શક્યતા રહેતી નથી બરાબર પછી એ જ રીતે સ્ત્રીઓ માટે પણ નિરોધ અથવા કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા આકૃતિમાં તમને સ્ત્રીનો નિરોધ બતાવ્યો છે એ પણ પાતળા રબરનું બનેલો હોય છે આ સ્ત્રીઓના નિરોધ અથવા કોન્ડોમ એ સ્ત્રીના સંવર્ધન પહેલા સ્ત્રીના યોનિમાર્ગમાં તથા ગર્ભાશયનો જે સાંકડો ભાગ છે જેને ગર્ભાશયની દીવા કહેવાય છે તો આ કોન્ડોમ અથવા તો નિરોધ વડે સંવર્ધન પહેલા સ્ત્રીના યોનિમાર્ગ અને દીવાને નાખવામાં આવે છે જેથી સંવર્ધન દરમિયાન જો વીર્યસ્ખલન કરવામાં આવે તો વીર્યસ્ખલન એ વીર્ય એ યોનિમાર્ગ કે ગર્ભાશયમાં દાખલ થઈ શકતું નથી પરિણામે અંડકોષ અને શુક્રકોષની ફલન થવાની શક્યતા રહેતી નથી બરાબર સ્ખલિત વીર્ય ગર્ભાશયમાં પ્રવેશી ન શકે જેથી ગર્ભાધાન થવાની શક્યતા રહેતી નથી તો આ કોન્ડોમ નિરોધ સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપયોગી છે અને આનો ઘણા બધા લોકો ઉપયોગ કરે છે એટલે કે આનો ઉપયોગ વધારે છે જેથી કરીને આની ઉપયોગ વધ્યો છે એટલા માટે કે જાતીય સંક્રમિત રોગોથી બચેલી એક તો એની ઉપયોગીતા એ છે કે ગર્ભાધાન થઈ શકતું નથી આનાથી એ મોટો બેનિફિટ છે જે લોકો જે યુગલ અથવા જે માતા પિતા ઘર ઇચ્છતા નથી એ લોકો આનો ઉપયોગ કરી શકે છે જે યુગલ બે બાળકો પછી અંતરાય ઈચ્છે છે અથવા તો જેટલા સમય સુધી બાળક લાવવા ન ઈચ્છતા હોય એ માટે આ ઉત્તમ પદ્ધતિ છે નિરોધનો ઉપયોગ વધ્યો છે કારણ કે વ્યક્તિઓ સંક્રમિત થતા અટકે છે એચટીડીએસ પ્રકારના રોગો એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ પ્રકારના રોગોથી સંક્રમિત થતા અટકે છે એડ્સ જેવા રોગોથી બચી શકે છે બરાબર તો ભૌતિક પદ્ધતિમાં સ્ત્રી અને પુરુષ બંને માટે કોન્ડોમ અથવા તો નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે જે પાતળા રબરના બનેલા હોય છે પુરુષમાં સંવર્ધન પહેલા એને શિશ્ન ઉપર નાખવામાં આવે છે જેથી વીર્ય યોનિમાર્ગમાં દાખલ ન થઈ શકે અને સ્ત્રીમાં સંવર્ધન પહેલા એના યોનિમાર્ગમાં અથવા ગ્રીવામાં દાખલ કરવામાં આવે છે જેથી કરીને વીર્ય યોનિમાર્ગમાં દાખલ થઈ શકે નહીં સંવર્ધન પહેલાની વાત છે હવે આગળ આ જે નિરોધ છે એટલે કે ક્વોન્ટમ છે એનો જાતે વ્યક્તિ પોતે જાતે જ ઉપયોગ કરી શકે છે એટલે કે જાતે જ એને પહેરી શકે છે અને એને એને નીકાળી શકે છે એટલે વ્યક્તિની ગોપનીયતા જળવાય છે બરાબર તો જાતે જ ઉપયોગ કરી શકાય છે માટે ઉપયોગકર્તાની ગોપનીયતા જળવાય છે હવે આવા નિરોધ જેવા જ બીજા કેટલાક નિરોધ જેવી જ ઘટના છે જેનો ભૌતિક પદ્ધતિમાં સમાવેશ થાય છે જેને કહેવાય છે આંતરપટલ આંતરપટલ એટલે પટલ જેવી અથવા પડદા જેવી ઘટના પછી ગ્રીવા ટોપી એ પણ આવી આ રીતના ટોપી જેવી ઘટના હોય છે આ રીતનું શેપ હોય છે એનો બરાબર જે સ્ત્રી માટેના ભૌતિક નિરોધ કહી શકાય બરાબર આંતરપટલ ગ્રીવા ટોપી અને વોલ્સ એ પણ રબરના બનેલા હોય છે અને એ સ્ત્રીઓના પ્રજનનમાર્ગમાં સમાગમ દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે યોનિમાર્ગને ઢાંકવા માટે ગર્ભાશયની ગ્રીવાને ઢાંકવા
થાય છે અને આ પણ એક પ્રકારના નિરોધ દર જ કહી શકાય પણ આ ત્રણ નિરોધ એ સ્ત્રી માટે ઉપયોગમાં લેવાય છે તો યાદ રાખજો સ્ત્રી માટે ઉપયોગમાં લેવાતા નિરોધ એમાં સ્ત્રી માટેનું નિરોધ એટલે કે કોન્ડોમ આંતરપટલ એ પડદા જેવી ઘટના જે યોનિ માર્ગમાં દાખલ કરી અને ગર્ભાશયની ગ્રીવાને ઢાંકી દેવામાં આવે છે એ જ રીતે ગ્રીવા ટોપી જે ટોપી અંદર દાખલ કરવાથી ગ્રીવા ઢંકાઈ જાય છે જેથી કરીને વીર્ય અંદર દાખલ થઈ શકે નહીં અને બોલ્સ એ ત્રણેય વસ્તુ આંતરપટલ ગ્રીવા ટોપી અને બોલ્સ આ ત્રણેય વસ્તુ રબરની બનેલી હોય છે અને સંવનન પહેલાં સ્ત્રીના પ્રજનન માર્ગમાં સમાગમ દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે ઉપયોગ કરવામાં આવે છે જેથી સમાગમ દરમિયાન જે વીર્યનો યોનિમાર્ગમાં સ્ત્રાવ કરવામાં આવે છે એ વીર્ય યોનિમાર્ગમાંથી સ્ત્રીની સ્ત્રીના ગર્ભાશયમાં પહોંચી શકે નહીં પરિણામે ફલન થવાની શક્યતા રહેતી નથી અને ફલન ના થાય તો ગર્ભ બની શકતું નથી બરાબર તો આનો પણ ભૌતિક પદ્ધતિમાં જ સમાવેશ થાય છે હવે આગળ વાત કરીએ તો શુક્ર કોષોનો આ નિયમનો ઉપયોગ શું છે તો શુક્ર કોષોનો ગ્રીવા દ્વારા થતો પ્રવેશ અટકાવવામાં આવે છે કે જે શુક્ર કોષો છે એ ગ્રીવા મારફતે ગર્ભાશયમાં પહોંચે છે અને ગર્ભાશયમાંથી અંડવાહિનીમાં પહોંચે છે અને ત્યાં શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય છે કારણ કે તમે આગળ શીખી ગયા છો કે શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય તો ક્યાં થાય તો શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય તો અંડવાહિનીમાં થાય છે એટલે કે શુક્રકોષ યોનિમાર્ગમાંથી ગ્રીવા મારફતે ગર્ભાશયમાં અને ગર્ભાશયમાંથી અંડવાહિનીમાં દાખલ થાય છે અને ત્યાં અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય છે બરાબર તો આ ભૌતિક જે બધા જ નિયમ છે પુરુષ માટેનો નિયમ સ્ત્રી માટેના નિયમ આંતરપટલ ગ્રીવા ટોપી બોર્ડ્સ એ બધાની ઉપયોગીતા શું છે કે શુક્રકોષોનું ગ્રીવા દ્વારા થતો પ્રવેશ અટકાવવામાં આવે છે જેથી એનું શુક્રકોષ અને અંડકોષનું ફલન થઈ શકતું નથી અને આ પાતળા રબરના બનેલા નિયમનો ફરીથી પણ ઉપયોગમાં કરી શકાય છે એટલે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે બરાબર આગળ હવે આપણે બીજી ભૌતિક પદ્ધતિની વાત કરી કુટુંબ નિયોજનની ગોવર્ધન પદ્ધતિમાં પહેલી ભૌતિક પદ્ધતિની વાત કરી હવે બીજી પદ્ધતિની વાત કરીએ એ છે રાસાયણિક પદ્ધતિ આ પદ્ધતિમાં એવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જે શુક્રકોષોનો નાશ કરે છે અને શુક્રકોષોની કર્તન ક્ષમતાનો નાશ કરે છે અથવા કર્તન ક્ષમતા ઘટાડે છે પરિણામે શુક્રકોષ ગર્ભાશયમાં પહોંચી શકતા નથી તો રાસાયણિક પદ્ધતિની વાત કરીએ તો શુક્રાણુ નાશક કરી રાસાયણિક પદ્ધતિમાં કયા કયા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે તો એક શુક્રાણુનાશક ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે બીજું શુક્રાણુનાશક જેલ કે શુક્રાણુનાશક ફોર્મ આ ત્રણ વસ્તુ છે જેનો રાસાયણિક પદ્ધતિમાં સમાવેશ થાય છે શુક્રાણુનાશક ક્રીમ શુક્રાણુનાશક જેલ કે શુક્રાણુનાશક ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે ક્રીમ સ્વરૂપે ક્રીમ ઉત્પન્ન કરતો પદાર્થ એ શુક્રકોષ સાથે જોડાય અને શુક્રકોષની ઓક્સિજન ક્ષમતાને ઘટાડે છે ઓક્સિજન ગ્રહણ ક્ષમતાને ઘટાડે છે પરિણામે શુક્રકોષનો નાશ થાય છે શુક્રકોષનો નાશ થાય તો અંડકોષ અને શુક્રકોષનું ફલન થઈ શકતું નથી તો આ કઈ રાસાયણિક પદ્ધતિ તો રાસાયણિક પદ્ધતિ પણ તમારે અવરોધન પદ્ધતિમાં લખવાની છે પણ ખાસ તમારે યાદ રાખવાનું છે કે રાસાયણિક પદ્ધતિમાં કઈ કઈ વસ્તુ અને કયા કયા રસાયણનો ઉપયોગ થાય છે અને એની ઉપયોગીતા શું છે તો રાસાયણિક પદ્ધતિમાં શુક્રાણુનાશક ક્રીમ જેલ શુક્રાણુનાશક જેલ કે ફોર્મનો ઉપયોગ થાય છે આ વસ્તુઓને ક્રીમ સ્વરૂપે આ બધી વસ્તુઓમાંથી શુક્રાણુનાશક ક્રીમ જેલ કે ફોર્મ એ ફીણ સ્વરૂપે ઉત્પન્ન થાય છે ક્રીમ સ્વરૂપે ફીણ ઉત્પન્ન કરતા પદાર્થો છે અને એ ફીણ એ શુક્રકોષ સાથે જોડાઈ જાય છે બરાબર સંવનન દરમિયાન આ એટલે આનો ઉપયોગ કઈ રીતે કરી શકાય રાસાયણિક પદાર્થોનો તો સંવનનની ક્રિયા દરમિયાન પહેલાં શિશ્નને આ શુક્રાણુનાશક આ જે રાસાયણિક પદાર્થો છે જેમ કે શુક્રનાશક ક્રીમ ફોર્મ કે જેલ એને શિશ્ન ઉપર લગાડવામાં આવે છે જેથી કરીને ફીણ ઉત્પન્ન થાય છે જેથી વીર્યમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષો એ ફીણ સાથે જોડાય છે અને એના કારણે શુક્રકોષોની ઓક્સિજન ગ્રહણ ક્ષમતા ઘટે છે પરિણામે શુક્રકોષોનો નાશ થાય છે શુક્રકોષો આગળ પ્રવેશી શકતા નથી અથવા પ્રવેશ્યા હોય તો શુક્રકોષ અને અંડકોષનું ફલન થઈ શકતું નથી અને ફલન ન થાય તો ગર્ભ બની શકતો નથી અને આ આકૃતિ છે એ પુરુષ અને સ્ત્રી માટેના નિરોધની એટલે કે કોન્ડોમની છે આ આંતરપટલ સિવાય જે ગ્રીવા ટોપી કહીએ જે ગ્રીવાની ટોપી દ્વારા ઢાંકવામાં આવે છે રબરની ટોપી દ્વારા એની આકૃતિ છે તો આ બધી પદ્ધતિ યાદ રાખજો
भौतिक अवरोधन पद्धति अने रासायनिक अवरोधन पद्धति, तो आ तमने शॉर्ट नोट तरीके पूछी शकाय। बराबर, फरी एक वार याद रखो, कुदरती गर्भनिरोधक पद्धति में सामयिक संयम, व्यक्तिओ पोते ऋतुचक्रना 10-17 दिवसना समयगाळा दरमियान जे दरमियान शुक्रकोष જે દરમિયાન અંકુશના પતનની શક્યતા વધારે છે, અંકુશ ઉત્પન્ન થવાની શક્યતા વધારે છે, તો એ દરમિયાન જો ઋતુચક્રના 10-17 દિવસ દરમિયાન જો સમાગમ કરવામાં ન આવે તો ફલનની શક્યતા ઘટી જાય છે અને પરિણામે ગર્ભ રહેતો નથી। બીજું, બાહ્ય સ્કલન અને સંવર્ધન અંતરાલ, તો આ પદ્ધતિમાં, આ પણ એક કુદરતી પદ્ધતિ છે, આ પદ્ધતિમાં સમાગમ દરમિયાન વીર્ય સ્કલન થાય એ પહેલાં અસિસ્તને જો યુનિબારમાંથી બહાર કાઢી અને વીર્ય સ્કલન બહાર કરવામાં આવે તો પરિણામે શુક્રકોષનો અંદર યુનિબાર કે ગર્ભાશયમાં દાખલ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને ફલન થવાની શક્યતા રહેતી નથી। ત્રીજી પદ્ધતિ છે દુગ્ધ સ્ત્રાવ એમેનોરિયા, ઋતુચક્રની ગેરહાજરી, એટલે કે સ્ત્રીમાં ગર્ભ વિકાસના 9 માસ પછી પ્રસવની ક્રિયા દ્વારા બાળક જન્મે છે, તો પ્રસવની ક્રિયા પછી સ્ત્રીમાં લેક્ટેશનનો સમયગાળો ચાલે છે જેને દુગ્ધ સ્ત્રાવ એમેનોરિયા કહેવાય, જે સમયગાળા દરમિયાન સ્ત્રીના સ્તનગ્રંથિમાંથી પુષ્કળ પ્રમાણમાં દૂધનો સ્ત્રાવ થાય છે બાળકના પોષણ માટે, અને એ સમયગાળા દરમિયાન અંડકોષ એટલે કે અંડપાતની શક્યતા ઓછી હોય છે અને ઋતુચક્રની ગેરહાજરી હોય છે, તો આ સમયગાળા દરમિયાન જો સમાગમ કરવામાં આવે તો ફલનની શક્યતા ઘટી જાય છે। બરાબર, પણ આ પદ્ધતિ લગભગ પ્રસવ પછીના 6 મહિના સુધી જ અસરકારક હોય છે। હવે આ કુદરતી જે 3 પદ્ધતિ છે, સામયિક સંયમ, બાહ્ય સ્કલન અને સંવર્ધન અંતરાલ, દુગ્ધ સ્ત્રાવ એમોરિયા, એમાં કોઈ દવાનો ઉપયોગ થતો નથી, કુદરતી પદ્ધતિ છે એટલે એનાથી કોઈ આળસર થતી નથી। ત્યાર પછી આપણે વાત કરીએ કુટુંબ નિયોજન અવરોધન પદ્ધતિમાં ભૌતિક પદ્ધતિઓ, તો ભૌતિક પદ્ધતિ માટે સ્ત્રી અને પુરુષ બંને માટે વપરાય છે, બંને માટે યોગ્ય છે, અને આવી પદ્ધતિનો ઉપયોગ કરવાથી, નિયોજનનો ઉપયોગ કરવાથી સ્ત્રી અને પુરુષ STDs પ્રકારના રોગો એટલે કે જાતીય સંક્રમિત રોગોથી કે એડ્સ જેવા રોગોથી બચી શકે છે। તેમાં પહેલાં ભૌતિક પદ્ધતિની વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ બંને માટે પાતળા રબરના બનેલા નિયોજ અથવા એનો બીજો શબ્દ છે ક્વોન્ટોનનો ઉપયોગ કરવામાં આવે છે। બરાબર, પુરુષના શિશ્નમાં આ ક્વોન્ટોન જે છે એની ઉપયોગિતા કઈ રીતે કરવામાં આવે છે અથવા નિયોજનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે, તો સમાગમ પહેલાં પુરુષના શિશ્નોને ક્વોન્ટોન એટલે કે નિયોજ દ્વારા ઢાંકવામાં આવે છે અને સ્ત્રીની ગર્ભાશય અને યોનિમાર્ગ એટલે ગર્ભાશય ઉદ્દીપક અને યોનિમાર્ગ સ્ત્રીના ક્વોન્ટોન દ્વારા જો ઢાંકવામાં આવે બેમાંથી ગમે તે એક પુરુષ કાં તો નિરોધનો ઉપયોગ કરે કાં તો સ્ત્રી નિરોધનો ઉપયોગ કરે તો એના પરિણામે જે શુક્રકોષો વીર્યમાં રહેલા શુક્રકોષો છે એ શુક્રકોષો ગ્રીવામાં પ્રવેશી શકતા નથી અને પરિણામે શુક્રકોષ અને અથવા તો સ્કલિત વીર્ય એ ગ્રીવામાં પ્રવેશી શકતું નથી, ગર્ભાશયમાં પ્રવેશી શકતું નથી અને પરિણામે શુક્રકોષ અને અંડકોષનું ફલન થતું નથી, પરિણામે ગર્ભાધાન થઈ શકતું નથી। બરાબર, તો અહીંયા તમને આકૃતિમાં પુરુષનું નિરોધ અને સ્ત્રીનો નિરોધ બતાવ્યો છે। હવે આકડાની બધી અત્યારે એટલો બધો વધ્યો છે કારણ કે આ નિરોધના એ કોન્ડોમના ઉપયોગ દ્વારા એડ્સ જેવા STDs પ્રકારના રોગોથી બચી શકાય છે, રક્ષણ મેળવી શકાય છે અને આ નિરોધનો ઉપયોગ એટલે કે કોન્ડોમનો ઉપયોગ જાતે જ વ્યક્તિ કરી શકે છે અને પહેરી શકે છે અને કાઢી શકે છે, એટલા માટે એની ગોપનીયતા પણ જળવાઈ રહે છે। આપણે વાત કરીએ તો સ્ત્રી માટે આવા બીજા કેટલાક ભૌતિક અવરોધન તરીકે નિરોધ આવેલા છે, એમાં સાધનો આવેલા છે જેમાં આંતરપટલ, ગ્રીવા ટોપી, આંતરપટલ એટલે એક પટલ જેવી રચના, ગ્રીવા ટોપી એ ટોપી જેવી રચના અને વોઇસ જે નંબરના બનેલા હોય છે અને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સંવર્ધન પહેલાં એટલે કે સમાગમ પહેલાં ગ્રીવાને ઢાંકવામાં આવે છે જેથી સ્કલિત વીર્ય એ સ્ત્રીના યોનિમાર્ગમાં દાખલ થઈ શકતું નથી, પરિણામે શુક્રકોષ અને અંડકોષની ફલનની શક્યતા ઘટી શકાય અથવા તો ફલન થતું નથી। શુક્રકોષોનું ગ્રીવા દ્વારા પ્રવેશ અટકાવે છે અને આ બધી જે વસ્તુઓ છે એનો ફરીથી પણ ઉપયોગ કરી શકાય છે। હવે બીજી અવરોધન પદ્ધતિમાં આપણે વાત કરીએ છીએ રાસાયણિક પદ્ધતિમાં, રાસાયણિક પદ્ધતિઓ એવી પદ્ધતિ છે જેમાં કેટલાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે
आधार है और शुक्रकोषों की ऑक्सीजन क्षमता ने ऑक्सीजन द्रव क्षमता ने घटाड़ी दे छे अथवा तो अवरोधे छे। आ शुक्राणुनाशक क्रीम जेल के फॉर्म नो कार्य उपयोगिता शुं छे के क्रीम स्वरूपे फिल्म उत्पन्न करतो पदार्थ छे ए शुक्रकोषो साथे जोड़ाय शुक्रकोषो की ऑक्सीजन द्रव क्षमता ने अवरोधे छे અને પરિણામે શુક્રકોષોનો નાશ કરે છે અને પરિણામે શુક્રકોષોનો નાશ થતા ફલનની શક્યતા રહેતી નથી। તો આ કઈ